આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે આપઘાત કર્યો છે. કોર્પોરેશનમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં તેઓ કામ કરતા હતા, અચાનક ગુમ થઈ જતા પાલડી પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. વહેલી સવારે સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જયદીપ પટેલ એસ્ટેટમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, તો આપઘાત શેના કારણે કર્યો છે તે આ કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો કોર્પોરેશનમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં તેઓ કામ કરતા હતા, જેમાં અચાનક ગુમ થઈ જતા પાલડી પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. તો વહેલી સવારે સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. તો આપઘાત શેના કારણે કર્યો છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, અમદાવાદમાં એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે આપઘાત કર્યો છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે કે એસ્ટેટ વિભાગ જે ની અંદર કામ કરતા જયદીપ પટેલ નામના જે વ્યક્તિ છે તેણે આત્મહત્યા કરી છે, અને આત્મહત્યા છે તે સાબરમતી રિવરફ્રન્ટ ઉપરથી કરી છે, અને તેની ડેડ બોડી છે તે પણ મળી ચૂકી છે. જે પ્રમાણે ગઈકાલે સાંજથી તેઓ જયારે ગુમ થઈ ગયા હતા તેને શોધવા માટે ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મળ્યા ન હતા. પરંતુ તેનું બાઇક જે છે તે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે મળ્યું હતું, જ્યાં તપાસ કરતા આજે વહેલી સવારે તેની ડેડ બોડી પણ મળી આવી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ એક દુઃખદ ઘટના છે. કોર્પોરેશન અંદરથી કે સબ ઇન્સ્પેક્ટર તરીકે સારી છબી ધરાવતા આ જયદીપ પટેલે જે છે તે અચાનક આજે આત્મહત્યા કરતા કોર્પોરેશન આની અંદર પણ એક ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદમાં એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. સમગ્ર મામલે કહી શકાય કે તપાસનું દોર શરૂ કરાશે.